સુરતને ડાયમંડ નગરી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે હીરા ઉદ્યોગમાં હાલ મંદીના વાદળો છવાયેલા છે જેથી ઉદ્યોગકારો ચિંતામાં છે ત્યારે સુરતના હીરા ઉદ્યોગકારોને હવે એક નવી આશાનું કિરણ દેખાયું છે અમેરિકાના લાસ વેગાસમાં શરૂ થયેલ ડાયમંડના પ્રદર્શનથી ડાયમંડ ઉદ્યોગમાં મંદી દૂર થશે તેવી આશા હીરા વેપારીઓ સેવી રહ્યા છે સુરતના હીરા ઉદ્યોગ રશિયા અને યુક્રેનના યુદ્ધને લઈ મંદીનો સામનો કરી રહ્યો છે હાલમાં અનેક કારખાનામાં વેકેશન છે તો અમુક યુનિટોમાં રત્નકલાકારોને છૂટા કરી દેવામાં આવ્યા છે ત્યારે સમગ્ર સમય દરમિયાન આજથી અમેરિકાના લાસ વેગાસમાં ડાયમંડ પ્રદર્શનની શરૂઆત થઈ છે જેને લઈ હીરા ઉદ્યોગકારોમાં એક આશાની નવી કિરણ જન્મી છે જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલર દ્વારા અમેરિકાના લાસ વેગાસમાં ડાયમંડ પ્રદર્શન યોજાયું છે જેમાં વિશ્વના 130 દેશના હીરા અને જ્વેલરીની જાણીતી કંપનીઓએ ભાગ લીધો છે આ ડાયમંડ પ્રદર્શનમાં લૂઝ હીરા રંગીન જેમ્સ ગોલ્ડ જ્વેલરી મોતી જ્વેલર્સ અને રંગીન સ્ટોન જડેલા કિંમતી ઘરેણા સહિતની ઉચ્ચ ગુણવત્તાની જુદી જુદી પ્રોડક્ટ્સની ડિઝાઇન જોવા મળશે જેને લઈ આ એક્ઝિબિશનમાં વધુ વેપાર થતા સુરત સહિતના શહેરોમાં ફેલાયેલી મંદીના વામળો હવે દૂર થાય તેવી આશા વેપારીઓ સેવી રહ્યા છે મહત્વનું છે કે અમેરિકાના લાસ વેગાસમાં જેસીકે દ્વારા યોજાનારું એક્ઝિબિશન જ્વેલરી અને ડાયમંડ માર્કેટના નેટવર્કને મજબૂત કરવા અને વિદેશમાં એક્સપોર્ટમાં સુધારો કરવા માટેનું એક મહત્વનું પ્લેટફોર્મ છે જેથી સુરતના હીરા ઉદ્યોગકારોમાં મંદીનો માહોલ દૂર થાય તેવી આશા દેખાઈ રહી છે આજથી અમેરિકાના લાસ વેગાસની અંદર જેસીકે કંપની દ્વારા ડાયમંડ જ્વેલરીનું એક્ઝિબિશનની શરૂઆત થવા જઈ રહી છે આ શોની અંદર સુરતના મેન્યુફેક્ચરિંગ કંપનીઓ ઘણી પાર્ટિસિપેટ અંદર ભાગ લઈ રહી છે આવા શોના કારણે આવતા દિવસોની અંદર કઈ પ્રકારની ડિમાન્ડ રહેશે લોકોનો ટ્રેન્ડ કેવો રહેશે અને આ ટ્રેન્ડના આધારે લોકો પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટોની અંદર માલ ખરીદતા હોય છે સુરત એ સૌથી મોટું કટન હબ છે વિશ્વનું અને અહીંયા લોકો ખૂબ મોટા પ્રમાણમાં ધીરે ધીરે ડાયમંડ જ્વેલરીનું મેન્યુફેક્ચરિંગ પણ કરતા રહ્યા છે આ તમામ લોકો આમાં પાર્ટિસિપેટ થયા છે એમાં ખાસ કરીને લેબગ્રોન ડાયમંડના મેન્યુફેક્ચરિંગ સાથે જોડાયેલા ઘણી મોટી કંપનીઓ પણ પાર્ટિસિપેટ છે 33 કેરેટના તૈયાર હીરાના લેબગ્રોન ડાયમંડ સાથે આ પ્રદર્શનની અંદર એક કંપનીએ પણ ત્યાં પાર્ટિસિપેટ લઈ અને એ લોકો ત્યાં આ મૂકવાના છે એક નવી ઓળખ ભારતની આ જેસીકે શોની અંદર થશે લેબગ્રોન ડાયમંડની અંદર અને મારું ચોક્કસ માનવું છે કે આ શોની સફળતાના આધાર ઉપર જ આવતા દિવસોની ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર ડિમાન્ડો કેવી રહેશે અને મારું ચોક્કસ માનવું છે કે જો ડિમાન્ડો કુલ છે તો છેલ્લા 1.5 વર્ષથી મંદીના માહોલની અંદર સપડાયેલો આ ડાયમંડ કટેન ઉદ્યોગ ફરી બેઠો થશે અને મંદીના વાદળો વિખારાશે સુરતની ભૂમિકા ખૂબ મોટી છે કારણ કે 15 ડાયમંડમાંથી 14 ડાયમંડનું કટેન પોલીસ સુરતની અંદર થતું હોય છે સીવીડે ડાયમંડનું 99% પ્રોડક્શન સુરત શહેરની અંદર થાય છે તો આ શોની અંદર મોસ્ટલી જે મોટાભાગના કટ એન્ડ પોલિશ ડાયમંડ સાથે લેબગ્રોન સાથે જોડાયેલા લોકો ખૂબ મોટા પ્રમાણમાં પાર્ટિસિપેટ થયા છે અને આ પાર્ટિસિપેટના કારણે એ લોકોને નવું માર્કેટનું વ્યાયામ મળે છે અને એક નવી દિશા મળે છે કે જેથી કરીને પોતાના ધંધાને ગ્રોથ કરી શકે બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ સુરત